દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે હિન્દ ગુજરાતના માધ્યમથી લાઈવ દ્રશ્યો. અરે યાર પ્રજા પાસેથી કોઈ ના કોઈ કારણસર દંડ ઉઘરાવી અને પોતાના ઘર અને પોતાના જે કાર્યાલય છે એ ભરે છે અને એ જે મોટા જે માત્ર ખાતપૂર્ણ તો કરે છે પણ મોટા ટાઈપાઓ મારી આ સરકારનો જે પૂરો છે એને પકડી સાબિત થયો છે. ત્યારે તમે જોશો કે બેટી બચાવો બેટી પઢાઓની નામે વાતો કરે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો આમ આવી જાવ પાછળ પ્રજા જાણે છે કે કોણ વ્યક્તિ છે એ કામ કરે છે કેમ કે આ જે સ્થાનિક સ્વરાજ્ય છે એની ચૂંટણી છે ત્યારે અત્યારે જો એ સરકાર રાજ્ય અને કેન્દ્ર ની વાતો કરતી હોય તો એ અહીંયા સાથે સાથે વોર્ડ નંબર 3 માં સાથે સાથે હું એટલું પણ કહીશ કે આ વોર્ડ માં જે અમારી વાલ્મીકી સમાજ છે કે દલિત સમાજ છે આ લોકોએ વોટ બેંક છે અને સાથે એની જે અનામત સીટ હતી એ પણ કાઢી નાખી છે. ત્યારે જે વાત કરે છે કે રાજકોટ સ્માર્ટ સિટીની વાતો કરનાર આ શાસકો જે રીતે સેટઅપ જે પૂરું હોવું જોઈએ સફાઈ કામદારોની સેટઅપ પણ પૂરું નથી અને એની જે કાયમી ભરતી કરવી જોઈએ એ કાયમી ભરતી પણ ઘણા વર્ષોથી જે કરી નથી ત્યારે આ સરકાર છે મધ્યમ અને ગરીબ વર્ગની જે પ્રશ્ન છે એ ઉકેલી જ શકતી નથી ત્યારે આ દરેક પ્રશ્નનો જવાબ લઈ અને મારી પ્રજા પણ આ જે 21 તારીખના મતદાનમાં અને રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે અમે ચારે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી જીતશું અને અમને આ વોર્ડના અને સાથે સાથે રાજકોટની પ્રજાના આશીર્વાદ અમને.
મુદ્દાઓને આધારિત એવું ચૂંટણી લેખ છે. આમ તો વોર્ડ નંબર પરંતુ આ વખતે જે નવો વિસ્તાર બન્યો છે તેને કારણે છેલ્લા 20 વર્ષથી પ્રજાની વચ્ચે રહ્યા છે અને પ્રજાના તમે હિસાબ કરો કે છેલ્લા 5 વર્ષમાં 60-70 કરોડનું કામ કરે અને એ પ્રજા જાણે છે. વિપક્ષમાં રહી અને સત્તાધારીઓને સામે બાદ ભેળવીને પ્રજાના લક્ષી કામને વેગ આપી જેમ આપણે ડ્રેનેજ હોય આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આમાં કેન્દ્રના અને રાજ્યના પ્રશ્ન ન હોય, આ પ્રજાના લોકલ પ્રશ્નો હોય એમાં પણ પ્રજાની સાથે રહે અને પ્રજાના વિશ્વાસ સાથે જંગી મતેથી જીતશું. એ ઉપરાંત પણ કહું આજ ફરે પ્રજા એટલી પ્રાઇમમાં મને ટ્રસ્ટ થઈ ગઈ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવી રહ્યું છે. ગરીબ પ્રજાની કઈ દરકાર જ નથી ત્યારે આ દરેક બાબત અત્યારે જે છે કે ભારતીય જનતા પાર્ટી ના લોકો ખોટે ખોટા ખાતપુરત કરી અને તાયકાઓમાં વ્યસ્ત રહે છે અને એ જે ખર્ચો છે એ મારી પ્રજા પાસેથી એટલે કે ક્યાંક ને ક્યાંક માસ્કના નામે દંડ, ક્યાંક ને ક્યાંક હેલ્મેટના નામે દંડ, ક્યાંક ને ક્યાંક ઈ મેમોના નામે દંડ અને ટ્રાફિકની સમસ્યા રાજકોટમાં ઉકેલી શક્ય નથી અને પે એન્ડ પાર્કના નામે રાજકોટની પ્રજા પાસેથી કરોડોનો જ્યારે દંડ લીધો છે ત્યારે આ દરેક દંડ કે જે પરસેવાની કમાણીના લોકોના પૈસા છે કેમ કે અત્યારે તમે જુઓ કે જે નાના નાના વેપાર ઉદ્યોગ પડી ભાંગ્યા છે, લોકોને બે ટંકનું ખાવાનું નથી ત્યારે આ જે સરકાર છે એ દંડ લઈ લઈ અને પોતાના તિજોરીઓ ભરે છે અને માત્ર ને માત્ર ઉમેદવારો જ અહીંયા જીતેલા છે અને અમને 100 ટકા વિશ્વાસ છે કે વોર્ડ નંબર 3 ની પ્રજાના આશીર્વાદ હર હંમેશ અમારી સાથે રહ્યા છે અને રહેશે અને અમારી આખી પેનલ છે અહીંયા જંગી બહુમતી અનુસૂચિત જનજાતિ અને ઓબીસી ની લઈ અને જે અમારા વાલ્મીકી સમાજ ને દલિત સમાજ ને પણ અન્યાય કર્યો છે ત્યારે એ સમાજ પણ અત્યારે ચોક્કસ જવાબ આપશે. આજે છેલ્લો દિવસ છે અને અમારા હાઈ કમાન્ડ જે રીતે નક્કી કરશે એ કેમ કે દરેક આપણે ઘરમાં જોઈએ કે બે વાસણ ફફડતા જ હોય છે અને સામેની પાર્ટીમાં તો ઉહામો કેટલો છે, મીડિયા સામે આવી ગયો છે ત્યારે અમારા જે છે એ અંદર અંદર ભલે બધાને મતભેદ છે પણ મનભેદ નથી કેમ કે અમારા જે ઉમેદવારોનો કકડાટ છે એ મીડિયા સામે નથી આવ્યો ત્યારે સામે તો ગાડાગાડી ઉપર ઉતરી ગયા છે ત્યારે અમારામાં જેટલી શિસ્ત છે એ આપ લોકોએ પણ જાણી છે અને આપ પણ એ ઉજાગર કરજો કેમ કે આ ભારતીય જનતા પાર્ટીનો જે સાચો ચહેરો છે એ અત્યારે લોકો સમક્ષ આવી જ ગયો છે અને બે વાસણ ખખડતા હોય પણ ઘીના ગઠામમાં ઘી પડી જ જશે અને અમારી જંગી બહુમતી થી જીત્યા હતા પણ જે આ લોકો સીમાંકન છે એ ફેરફાર કરી નાખ્યો છે એના હિસાબે કર્યો છે પણ જો તમે કહેવા આવો તો સામેની પાર્ટીના 4-4 ઉમેદવારો છે આયાતી ઉમેદવારો છે ત્યારે અમે વોર્ડ નંબર 3 ના સ્થાનિક ઉમેદવારો છીએ અને દર વખતે રાજકોટની પ્રજા અને વોર્ડ નંબર 3 ની પ્રજાએ જે રીતે અમને આશીર્વાદ આપ્યા છે એ જ રીતે આ બહુમતીથી જીતીને આવશું અને લોકોના આશીર્વાદ અમને મળશે એવી અમને 100 ટકા
ચાલો 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 ઉમેદવાર આવી જાઉં ચાલે તારો મોબાઈલ પાછળ લેવા